ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી હવે એક્શનમાં છે. આવતીકાલે આમ આદમી પાર્ટી ગુજરાતના નવા સંગઠનની જાહેરાત કરશે. ગુજરાતનું સંગઠન માળખું વિખેર્યા બાદ નવી ટીમની જાહેરાત થશે. આવતીકાલે પ્રભારી સાંસદ સંદીપ પાઠક અમદાવાદની મુલાકાતે આવશે. આ પ્રભારી પત્રકાર પરિષદ યોજી નવી ટીમની જાહેરાત કરશે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્ર, વિધાનસભા ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો એક્શન મોડમાં છે. આમ આદમી પાર્ટીએ હમણાં જ સંગઠનનું માળખું વિખેરી નાખ્યું અને હવે આવતીકાલે નવા સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યું છે. હજી થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીએ એમના પ્રદેશ પ્રમુખ ઇટાલિયા સિવાયનું જે સમગ્ર માળખું હતું સંગઠનનું એને વિખેરી નાખ્યું હતું. ત્યારે જાહેરાત કરી હતી કે હવે તેઓ નવું સંગઠન માળખું બનાવશે અને એ માળખું ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે સક્ષમતાથી લડી શકે અથવા તો જન જન સુધી પહોંચી શકે એ પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવશે. અને આજે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આવતીકાલે એમના પ્રભારી સંદીપ પાઠક ગુજરાત આવી રહ્યા છે અને એમની ઉપસ્થિતિની અંદર એક પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને એમના દ્વારા જ આવતીકાલે ગુજરાત આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું જાહેર કરવામાં આવશે. અને જે પ્રકારે અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે આ સંગઠનની અંદર એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે કે જે મેક્સિમમ સમય પાર્ટી માટે સમર્પિત થઈ શકે અને લોકો સુધી આમ આદમી પાર્ટીના જે સમગ્ર કામગીરી છે એને લઈને જન જન સુધી જઈ શકે એવા લોકો અને યુવાઓને ખાસ આ સંગઠનની અંદર પ્રાધાન્ય આપવામાં આવશે. જી નરેન્દ્ર, ધન્યવાદ.